ஹலோ ஃப்ரெண்ட்ஸ், ஃபைட்டர் லடுபையோ, પરિસ્થિતિ સંજોગ અને મહામારી વચ્ચે લડી પડે પૂરા જોમથી એ છે લડવૈયો. અને પરિસ્થિતિમાં યોગ્ય માર્ગ અને દિશા નક્કી કરે એ છે ઘડવૈયો. તો સાચો લડવૈયો કોને કહીશું? આપણે ઘણી બધી વાર્તા, ઘણી બધી સ્ટોરી, સત્ય ઘટના, પિક્ચર એનેથી જોયું કે કોણ હીમેન હોય છે. પણ આજે હું એક સત્ય ઘટના કહીશ કે જે તમને દરેક માટે પ્રેરણારૂપ છે. એક છોકરીની વાત છે કે જેને ડિલિવરીમાં બહુ બધા કોમ્પ્લિકેશન્સ થયા અને એને હેવી બ્લીડિંગ થતાં એના હાર્ટ પર અસર થઈ ગઈ. એ 6 દિવસ કોમામાં રહી અને જ્યારે કોમામાંથી બહાર આવી ત્યારે એના હાથ ને પગ બધામાં ગેંગ્રીન થઈ ગયું હતું. એટલે બેઉ પગ ઘૂંટણથી નીચેને કાપી કાઢ્યા, જમણો હાથ કોણીથી નીચેનો કાપી કાઢ્યો અને ડાબા હાથની બધી આંગળી અને અંગૂઠો કાપી કાઢ્યો. અને જે દીકરો એનો હતો એને જેનેટિક ડિસઓર્ડર હોવાથી 10 મહિને એ પણ જતો રહ્યો. 11મા મહિનાએ આ છોકરીએ પ્રોસ્થેટિક લેગ્સથી જાતે ડગલું ભર્યું અને આજે 5 વર્ષ પછી એ 5 કિલોમીટર્સની 3 મેરેથોન દોડી ચૂકી છે. આ છે સાચો લડવૈયો, જિંદગી સાથે લડતો અને ઝઝૂમતો અને એ પણ હસતા વોંટે. તો ફ્રેન્ડ્સ, આથી કહેવાય છે કે નસીબની સાથે નહીં લડો, નહીં જીતી શકો, પણ તકલીફ મુશ્કેલી સાથે લડો, જરૂર જીતી જશો. બિકોઝ વેન ધેર ઇઝ પેઇન ધેર ઇઝ ગેઇન, અને પેઇનમાં જ તે સક્સેસ છે. પેઇન ઇઝ ધ પાર્ટ ઓફ સક્સેસ. અને જ્યારે આ તકલીફ અને મુશ્કેલીમાંથી આપણે બહાર નીકળીએ છીએ ત્યારે એની ખુશી અત્યંત હોય છે, અનેક ગણી હોય છે. હવે તમને એક જનરલ ક્વેશ્ચન પૂછવામાં આવે કે તમે કેવી લાઈફ ઈચ્છો છો, તો આપણે કહીશું કે ભાઈ છોકરો છે તો કહેશે સારી છોકરી મળે, સારી જોબ મળે અને શાંતિની જિંદગી. છોકરીને પૂછશું તો કહેશે સારો છોકરો, ઘર, વર અને મજા. નો ડાઉટ એમાં ખુશી મળશે, પણ જ્યારે તમે સ્ટ્રગલ કરશો, તમારી સામે પ્રોબ્લેમ્સ આવશે, એમાંથી તમે બહાર નીકળશો અને જે લાઈફ જીવશો એની ખુશી જે તમને મળશે ને, એ ઓલી ખુશી કરતાં 100 ગણી વધારે હશે અને સાથે સંતોષ પણ હશે. તો તમારી પાસે 2 ચોઈસ આવે કે કેવી જિંદગી ચોઈસ કરવી છે, સિમ્પલ કે સ્ટ્રગલવાળી. તો સ્ટ્રગલવાળી ચૂઝ કરશું તો આપણે આપણી જિંદગીને સાચા અર્થમાં માણી શકશું. તો ભગવાન પાસે કંઈક માગવાનું આવે ને તો આપણે એક જ વસ્તુ માગવાની કે ભગવાન મને બધી તકલીફ, દુઃખ, વિષમ બધું જ આપ, પણ સાથે મને એ સહન કરવાનો, સામનો કરવાનો શક્તિ, તાકાત, બુદ્ધિ અને ફાઇટિંગ સ્પિરિટ આપ. અને એકચ્યુઅલી તો ભગવાને આપણને એક ફાઇટર બનાવીને જ પૃથ્વી પર મોકલ્યા છે. આપણે જન્મથી બાય બર્થ ફાઇટર છીએ. જ્યારે આપણે ચાલતા શીખીએ છીએ ત્યારે કેટલી વાર પડીએ છીએ, પણ પાછા ચાલતા ઊભા થઈ જઈએ છીએ. એમને ત્યારે આપણને કંઈ ડર નથી લાગતો, ભય નથી લાગતો, કારણ કે આપણને પરિણામની ચિંતા નથી. પણ જેમ મોટા થઈએ છીએ એમ આ ડર અને ભયથી આપણો અંદરનો જે ફાઇટર છે ને, એ દબાઈ જાય છે. તો આજે આપણે એ ફાઇટરને બહાર લાવવો છે અને આપણી લાઈફને એક મોડ આપવો છે. કારણ કે જ્યાં ફાઇટિંગ છે ને ત્યાં જ લાઈફ છે. તમે તમારી એક યુનિક પર્સનાલિટી બનાવો છો અને જ્યારે સ્ટ્રગલ કરીએ છીએ ત્યારે આપણે આપણી જાતને મળી શકીએ છીએ અને ત્યારે આપણે એક આપણી અલગ પહેચાન બનાવીએ છીએ, બધાથી અલગ થઈએ છીએ. તો મિત્રો, આવો આપણે આ જિંદગીના રણ મેદાનમાં એક લડવૈયો બની અને જિંદગીને જીતીએ. સો ચૂઝ સ્ટ્રગલ એન્ડ બી ફાઇટર. થેન્ક યુ.